સૌ લોકોને નમસ્કાર, ખાસ કરીને સૌ જનતાને અને કચ્છ અને મોરબી વિસ્તારના પણ સૌ મારા વહાલા લોકોને પણ હું નમ્રપૂર્વક વિનંતી અને અપીલ કરું છું. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર દેશની અંદર, વિશ્વની અંદર, ગુજરાતની અંદર, આપણા વિસ્તારની અંદર કોરોનાની જે રીતે મહામારી અને ખાસ કરીને જે કોરોના સંક્રમણની જે એક સાંકળ છે એ ફેલાઈ રહી છે, જેનાથી બચવા માટે આપ સૌએ સાવચેતીના પગલાં લેવા પડશે. રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, વારંવાર આપણને અપીલ કરી છે, ત્યારે હું પણ આપ સૌ પાસે અપીલ કરું છું. મુખ્ય બે વાત આપ સૌ સમક્ષ હું વિનંતીપૂર્વક મૂકું છું. એક તો આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, કેન્દ્ર સરકારના નેતૃત્વમાં જે રીતે સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર રસીકરણના કેમ્પો ચાલી રહ્યા છે, રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે, અચૂકપણે આપણે રસી પણ લઈએ, એમાં સહભાગી પણ બનીએ અને સૌ લોકોને પણ રસી લેવડાવીએ અને કોરોનાથી આપણે બચીએ. બીજી અપીલ મારી એ છે કે આપણે બધા જાણીએ છીએ કે આ કોરોનાની વધતી સંક્રમણ અને સાંકળને તોડવા માટે સ્વયંભૂ આપણે લોકોએ લોકડાઉનનો માહોલ ઊભો કરવો પડશે, કામ વગર ઘરથી બહાર ના નીકળીએ. સૌ સંસ્થાઓ હોય, સૌ આગેવાનો હોય, સૌ સમાજના જાગૃત નાગરિકો હોય, પ્રમુખો હોય, સરપંચો હોય, સર્વે લોકોને ખૂબ નમ્રપૂર્વક અપીલ છે કે સ્વયંભૂ અનેક જગ્યાઓ અને શહેરોની અંદર, ગામડાઓની અંદર સ્વયંભૂ લોકો લોકડાઉન કરી રહ્યા છે અને કોરોનાની સાંકળને તોડી રહ્યા છે, ત્યારે આપણે પણ એમાં સહભાગી બનવું પડશે. સરકારે ખૂબ વ્યવસ્થાઓ ઊભી કરી છે. આજે અનેક હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો, પીએચસી, સીએચસી કેન્દ્રોની અંદર પણ અને અનેક સામાજિક સંસ્થાઓએ પણ જે રીતે કોવિડ કેર સેન્ટર ઊભા કર્યા છે, ઓક્સિજન, વેન્ટિલેટર બેડની વ્યવસ્થા, અન્ય સર્વે વ્યવસ્થાઓ સરકાર અને સમાજની સંસ્થાઓ ઊભી કરી રહી છે, પણ એની સાથે